સુરતની અઠવાલાઇન્સ ખાતે આવેલી એમટીબી કોલેજમાં થયેલ પેપર લીક મામલે આજે ફરી નર્મદ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. એમટીબી કોલેજના પ્રિન્સિપલ ભાવના ચાપેનારી પર પરીક્ષા પૂર્વે પેપર લીક કરવાનો આરોપ છે, જેને લઈ એબીવીપી કાર્યકરો દ્વારા કુલપતિની ઓફિસ બહાર રામધૂન બોલી ભાવના ચાપેનારીને પ્રિન્સિપલ પદ પરથી હટાવવા અને દોષિતો સામે એફઆઈઆર કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યો હતો અને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા તાત્કાલિક પ્રિન્સિપલને દૂર કરી તેમના વિરુદ્ધ એફઆઈઆરની માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ સાથે એમટીબી કોલેજના પ્રિન્સિપલ ભાવના ચાપેનારીને સસ્પેન્ડ જ નહીં પરંતુ પ્રિન્સિપલ પદેથી દૂર કરવા જોઈએ તેવી પણ માંગ કરી છે. એટલું જ નહીં પરંતુ પેપર લીક થયા હોવાની જ્યારે સાબિતી થઈ રહી છે ત્યારે એક ગંભીર ગુનો છે, જેને લઈ આવા દોષિતો સામે પોલીસમાં ગુનો પણ નોંધાવવો જોઈએ તેવી માંગ કરાઈ છે. એબીવીપીના 100થી વધુ કાર્યકરો અને વિદ્યાર્થીઓ ભેગા થઈને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. આખરે વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધ અને યોગ્ય માંગને લઈને યુનિવર્સિટીના કુલપતિ દ્વારા તાત્કાલિક એમટીબીના પ્રિન્સિપલને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈ એબીવીપી દ્વારા કરેલું આંદોલન અને વિરોધ સમિટી લેવામાં આવ્યું હતું. મારું નામ મનોજ મહેન્દ્રભાઈ જૈન, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ. આજે યુનિવર્સિટીમાં બહુ ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું, જે એમટીબી આર્ટ્સ કોલેજના જે પ્રિન્સિપલ છે ભાવના મેડમ અને બીજા જે પણ સ્ટાફ છે, જે પેપર લીક કૌભાંડ જે થયું હતું મહિના પહેલાં એમાં સંડોવાયેલા હતા અને યુનિવર્સિટીમાં આવેદનપત્રો એક મહિના પહેલાં પણ આપવામાં આવ્યા હતા. અહીંયા એમટીબી કોલેજમાં પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પણ એક મહિનાથી કોઈ પણ નિરાકરણ કે સોલ્યુશન આવતું નહીં હતું. એના લીધે યુનિવર્સિટીમાં 200થી વધારે વિદ્યાર્થીઓની સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કર્યું. કોઈ પણ તોડફોડ કે સોસાયટી કે જે પણ સંસ્થાઓ છે એનો કોઈ પણ તોડફોડ કર્યા વગર ગેટ, યુનિવર્સિટીનું મેઇન ગેટ બંધ કરીને ત્યાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થી પરિષદની જીત થઈ છે. વાઇસ ચાન્સલરે મેડમને જે હટાવી દીધા છે અને એફઆઈઆર પણ કરી દીધી છે અને વિદ્યાર્થી પરિષદની જીત થઈ છે, દરેક વિદ્યાર્થીની જીત થઈ છે.